ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે દર વર્ષે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના વિકાસમાં મુખ્ય ફાળો ગ્રામ પંચાયતનો હોય છે, ત્યારે દર વર્ષે સરકાર દ્વારા ગ્રામ પંચાયતની ગ્રામીણ વિસ્તારમાં સારા રસ્તાઓ, પાણીની વ્યવસ્થાઓ, લાઇટની વ્યવસ્થાઓ તેમજ અન્ય સુવિધા મળી રહે તે માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. જે અંતર્ગત તાજેતરમાં ડીસા તાલુકામાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અનેક સરપંચો વિજય બન્યા બાદ હાલમાં તેમના ગામનો વિકાસ કરવાની શરૂઆત કરી દીધી છે. જે અંતર્ગત ગત રોજ ડીસા તાલુકાના ધરપડા ગામે આવેલ ગ્રામ પંચાયતનું અલગ વિભાજન કરી ગત રોજ દેલાણીયાપુરા ખાતે ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાની અધ્યક્ષતામાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ત્યારે 1000થી વધુ વસ્તી ધરાવતું દેલાણીયાપુરા ગામ ખાતે ગતરોજ નવી પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવતા આવનારા સમયમાં આ ગામના અનેક વિકાસના કામો કરવામાં આવશે, જેથી દરેક લોકોને સ્થળ પર જ તેમના કામો સારી રીતે થઈ શકે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ઓકે સર, બોલો. મિત્રો, આજે મેલડી માતાના મંદિરથી સામે રોડને જોડતો એક મોટો ત્યાં ખાતમુહૂર્ત કર્યું. ફતેપુરામાં એક ગ્રામ સચિવાલયનું ખાતમુહૂર્ત કર્યું. દેલાણીયાપુરામાં પણ એક ગ્રામ સચિવાલયનું ખાતમુહૂર્ત કર્યું. તેમજ ધરપડા ફતેપુરાથી મોહનપુરા પ્રાથમિક શાળાને જોડતા લોક રસ્તાનું પણ આજે ખાતમુહૂર્ત કર્યું છે. વિકાસના કામો માટે સરકાર બેઠી છે. સદાય આપણે જઈએ, માગણી કરીએ તો સરકાર આપતી હોય છે, પણ માગણી કરવી પડે. ધારાસભ્ય તરીકે મારી નૈતિક જવાબદારી થઈ પડે છે કે મારા મત વિસ્તારના જેટલા પણ વિકાસના કામો કરું એટલા ઓછા છે, એટલે વિકાસના કામો કરવાને મેં પ્રાધાન્ય આપ્યું છે. અને તેના ભાગરૂપે આ ધરપડામાંથી ફતેપુરા દેરણેપુરા ગ્રામ પંચાયત અલગ કરાવી, મંજૂર કરાવી અને આજે દરેક ગ્રામ સચિવાલયના બિલ્ડિંગના ખાતમુહૂર્ત કર્યું છે. એ જ રીતે રોડોના પણ ખાતમુહૂર્ત કર્યા છે અને છેલ્લા અઠવાડિયાથી અલગ અલગ ગામોમાં રોડોના ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે. અને ફરી પાછું હું માલગઢ ખાતે પણ 3 રોડનું ખાતમુહૂર્ત કરવાનો છું. પછી રાવસનું પણ બાકી છે. આવા અનેક શેરપુરા ખાતે પણ રોડનું ખાતમુહૂર્ત કરવાનું બાકી છે. આવા અનેક જગ્યાએ અલગ અલગ જે કરવા છે રોડના ખાતમુહૂર્ત કરવાનો છું ટૂંક સમયમાં. અને હજી બીજા ડીસામાં વિધાનસભા વિસ્તારમાં જેટલા પણ ગામો બાકી રહી ગયા છે દરેક ગામોમાં હું રૂડો આપવાનો છું. ભારતીય જનતા પાર્ટીની સરકાર, આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે વિકાસના કામોમાં પાછી પાણી નથી કરી. અગાઉ રૂપાણી સાહેબ હતા, એમને પણ પાછી પાણી નથી કરી. જેટલા પણ વિકાસના કામો આપણે માંગ્યા છે એટલા આપ્યા છે. એમાં ખાસ કરીને નિશાને તો કરોડો રૂપિયા આપ્યા છે, એ બદલ હું ભારતીય જનતા પાર્ટીની સરકારનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. અને જે પણ મને કામ કરવાની પ્રેરણા મળે છે એ મારા મતદારો દ્વારા મળતી હોય છે. અને મતદારો થકી જે ઉર્જા મને પ્રાપ્ત થાય છે માટે હું વિકાસના કામો કરું છું. અને મા જગદંબાને પ્રાર્થના કરું છું કે સદાય મને આવી શક્તિ મળી રહે. એ જ અભ્યર્થના સદાશું.